લગ્ન ક્યારે કરી શકાય? લગ્ન કરવાની સાચી ઉંમર કઈ? તો કોઈ કહેશે 18 વર્ષે કાયદાકીય ઉંમર છે, લગ્ન કરી શકાય. તો કોઈ કહેશે કે ના, લગ્ન સંસ્થાની સમજ હોય ત્યારે લગ્ન કરવા જોઈએ. બીજા કોઈ કહેશે કે લગ્નની જવાબદારી લઈ શકું એ સમયે લગ્ન કરવા જોઈએ. તમારા શું જવાબો છે? તમારું શું માનવું છે? લગ્ન ક્યારે કરી શકાય? તમારા જવાબો કોમેન્ટ સેક્શનમાં જણાવો. હેલો એવરીવન, હું ચાંદની દલાલ, મેરેજ કન્સલ્ટન્ટ અને મેરેજ કાઉન્સેલર. આજે વાત કરીશ લગ્ન વિશે, પણ એ પહેલાં મારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી આવતા નવા વિડીયોની અપડેટ તમને રેગ્યુલર મળતી રહે. લગ્નની જે ઉંમર વિશે વાત થાય છે, એ ઉંમરમાં મોટે ભાગે આકર્ષણ થતું હોય છે એવું મારું માનવું છે. અને આકર્ષણની લાઈફ કેટલી હોય? પરપોટા જેટલી. પરપોટો ફાટે, આકર્ષણ તૂટી જાય અને લગ્ન જીવનમાં ભંગાણ આવે એના ઘણા દાખલાઓ જોવા મળે છે. મેચ્યોરિટી સાથે, મેચ્યોરિટીના પેરામીટર પર જે લગ્નો થાય છે એની લાઈફ લોંગ હોય છે, એમાં સ્ટ્રેન્થ હોય છે રિલેશનશિપમાં. લગ્ન જીવનમાં જોવા મળતા આકર્ષણોની વાત કરીએ તો એ દેખાવ, સત્તા, સંપત્તિ, સ્ટેટસ જેવા પેરામીટર પર રચાતા હોય છે. અને મેચ્યોરિટી સાથે રચાતા કોઈ પણ રિલેશનશિપ, લગ્ન સંસ્થાની વાત કરીએ તો એમાં સત્તા, સંપત્તિ, સ્ટેટસ કે દેખાવ હોય કે ન હોય, પણ એકબીજા માટેનું આકર્ષણ લાઈફ લોંગ હોય છે. એકબીજા માટેની લાગણીની વેલ્યુ હોય છે, એકબીજાની માટેની સમજ હોય છે, એકબીજાના સાથની કિંમત હોય છે અને કમિટમેન્ટનું મહત્ત્વ હોય છે. આ રિલેશનશિપની લાઈફ લાંબી અથવા તો લાઈફ લોંગ હોય છે. જ્યારે લગ્ન સંસ્થાની વાત કરીએ છીએ, જ્યારે બે વ્યક્તિ એકબીજાની સાથે જોડાય છે ત્યારે એ બંને વ્યક્તિએ એક વસ્તુ સમજવી જોઈએ કે આખી લાઈફ સાથે જીવવાની છે, એકબીજાને સાથે જીવનના સુખ અને દુઃખની પળો માણવાની છે. તો એવા વખતે એક યોગ્ય નિર્ણય કરવો જરૂરી છે જેથી પ્રેમભર્યું સાયુજ્ય માણી શકાય. એક ખોટો નિર્ણય તમને આખી જિંદગીનું દુઃખ આપી શકે છે. ખોટા નિર્ણયો ઘણા હોઈ શકે. ખોટા વ્યક્તિને પ્રેમ કરીને લગ્ન કરવું, ખોટા ભ્રમમાં રહીને લગ્ન કરવું, સ્ટેટસ કે દેખાવ જોઈને લગ્ન કરવું, કે ફેમિલીના પ્રેશરમાં આવીને લગ્ન કરવું, મારા ફ્રેન્ડના લગ્ન થઈ ગયા ને મારા રહી ગયા વિચારીને લગ્ન કરવું, કે પછી ફેમિલીથી થાકી ગયા છો, ત્રાસી ગયા છો ને લગ્ન કરવા. આ બધા ખોટા નિર્ણયો છે. આ નિર્ણયો તમને લાઈફ લોંગ દુઃખ આપશે, કેમ કે લગ્ન જીવનમાં ગમતી વ્યક્તિનો સાથ હોવો ખૂબ જ અગત્યનો છે. ગમતી વ્યક્તિ તમારા જીવનમાં હોય તો તમે એ જીવન માણી શકો, ઉજવી શકો, એ જીવન પળે પળ એન્જોય કરી શકો. ને ગમતી વ્યક્તિ ન હોય ને તો આખું જીવન કડવું ઝેર જેવું થઈ જાય છે. એ જીવનમાં જીવવાની મજા નથી આવતી. તમે ખેંચી ખેંચીને લગ્ન ચલાવતા હો એવી ફિલિંગ આવે છે. અને એ ભંગાણવાળા રિલેશનશિપમાંથી ક્યારે એક્સ્ટ્રા મેરાઇટલ રિલેશનશિપ જન્મે છે એ ખબર બી નથી પડતી. અને એવા રિલેશન થોડા વખત માટે શાંતિ આપે છે, પરંતુ તમારા તૂટું થતા રિલેશનશિપને ક્યારે તોડી નાખે ને એ ખબર જ નથી પડતી. માટે લગ્નનું ડિસિઝન ખૂબ જ શાંતિથી અને યોગ્ય રીતે લેવો જોઈએ. જરૂર પડે તો યોગ્ય કાઉન્સેલરની મદદ લઈ શકાય, એમાં પણ કોઈ શંકા નથી. મિત્રો, આ વિડીયો તમારા મિત્રો કે તમારા પરિવારજન સાથે શેર કરો કે જેઓ પોતાના માટે જીવનસાથી શોધી રહ્યા છે, એમને ચોક્કસ મદદરૂપ થઈ પડશે. જલ્દી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો.